આ સાથે મહત્વના સમાચાર સુરતથી. સુરતમાં મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને ખખડાવ્યા છે. આડેધડ દંડ ઉઘરાવતા હોવાની તેમને ફરિયાદ મળી હતી. વરાછા અને કપોદરામાં ટ્રાફિક પોલીસના ત્રાસની તેમને ફરિયાદ મળી હતી. આ બાદ ફરિયાદ બાદ મંત્રીએ ટ્રાફિક પોલીસનો ઉધડો લીધો. મંત્રીએ દંડ વસૂલવાની કામગીરી બંધ કરવા માટે આદેશ આપ્યો. ચેતન પટેલ આ વિષય પર વાતચીત કરવા માટે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ચેતન, અત્યારે સુરતમાં જે પ્રકારે ટ્રાફિક પોલીસની દાદાગીરી બહાર આવી છે, ખાસ કરીને જે પ્રકારે તેઓ જે ટ્રાફિક પોલીસ પૈસા ઉઘરાવે છે અને મંત્રીએ તેમને ખખડાવ્યા છે, શું વિગતો? હાલ દિવાળીનું વેકેશન પડ્યું છે ત્યારે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ ખરીદી માટે નીકળ્યા છે. ખાસ કરીને જે વરાછા, કાપોદર, સરસાણા જે તમામ જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્રવાસીઓથી ભરચક હોય છે. અને ખાસ કરીને હવે ખરીદીનો સમય જયારે નીકળ્યો છે ત્યારે ટ્રાફિક વિભાગના જે પોલીસ અધિકારીઓ દ્વારા પણ ખોટી રીતે જે ટ્રાફિક ના નિયમ બતાવીને તેઓની પાસે ખુલ્લી ઉગાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. આ અંગે વારંવાર મંત્રી કુમારભાઈ કાનાણીને ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને આજે કુમારભાઈ કાનાણી ખુદ જ્યાં ટ્રાફિકના અધિકારીઓ જ્યાં દંડ ઉઘરાવતા હતા ત્યાં આવી પહોંચ્યા હતા અને જે અધિકારીઓ હતા તેઓનો ઉઘડો લીધો હતો. તેઓ હાલ મંદીનું જે વાતાવરણ ચાલી રહ્યું છે, રત્નકલાકારો પાસે પૈસા નથી, ત્યારે જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હતી તેને લઈને જે ટ્રાફિક અધિકારીઓ છે તેનો ઉઘડો લીધો હતો. અને ત્યારબાદ આજે દંડની જે કાર્યવાહી છે તે દંડની કાર્યવાહી રોકવા પર આદેશ આપ્યા હતા અને પોલીસ કમિશનર સાથે પણ આ અંગે મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક પોલીસને આડેધડ દંડ ફટકારતા હોવાથી ખખડાવ્યા.